ओम शांति। 28/5/2021। आजना मीठा बाबाना मधुर महावाक्य। मीठा बाको, बाप द्वारा तमने जे सृष्टिना आदि मध्य अंतनुं ज्ञान मळ्युं छे एने तमे बुद्धिमां राखो छो, एटले तमे छो स्वदर्शन चक्रधारी। प्रश्न छे, रूहने पावन बनाववा माटे रूहानी बाप क्यू इंजेक्शन लगावे छे? उत्तर छे, मन मना भवनुं। આ ઇન્જેક્શન રૂહાની બાપના સિવાય કોઈ લગાવી નથી શકતું। બાપ કહે છે, મીઠા બાળકો તમે મને યાદ કરો, બસ યાદથી જ આત્મા પાવન બની જશે। એમાં સંસ્કૃત વગેરે ભણવાની પણ જરૂરત નથી, બાપ તો હિન્દીમાં સરળ શબ્દોમાં સંભળાવે છે। રૂહને જ્યારે આ નિશ્ચય થઈ જાય છે કે રૂહાની બાપ અમને પાવન બનાવવાની યુક્તિ બતાવી રહ્યા છે, તો વિકારોને છોડતી જાય છે। ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે, બાપથી જે જ્ઞાન અમૃત મળે છે એ અમૃતને પીવાનું અને પીવડાવવાનું છે। પૂજારીથી પૂજ્ય બનવા માટે વિકારોનો ત્યાગ કરવાનો છે। બીજું, બાપ જે સ્વર્ગમાં જવાના લાયક બનાવી રહ્યા છે એમની દરેક વાત માનવાની છે, પૂરું નિશ્ચય બુદ્ધિ બનવાનું છે। વરદાન છે, પોતાના સંપૂર્ણ સ્વરૂપના આહ્વાન દ્વારા આવાગમનના ચક્રથી છૂટવાવાળા લક્કી સિતારા ભવ। હવે પોતાની સંપૂર્ણ સ્થિતિ કે સંપૂર્ણ સ્વરૂપનું આહ્વાન કરો તો તે જ સ્વરૂપ સદા સ્મૃતિમાં રહેશે। પછી જે ક્યારેક ઊંચી સ્થિતિ ક્યારેક નીચી સ્થિતિમાં આવવા જવાનું ચક્ર ચાલે છે, વારંવાર સ્મૃતિ અને વિસ્મૃતિના ચક્રમાં આવો છો, આ ચક્રથી મુક્ત થઈ જશો। તે લોકો જન્મ મરણના ચક્રથી છૂટવા ઈચ્છે છે અને તમે લોકો વ્યર્થ વાતોથી છૂટી ચમકતા લકી સિતારા બની જાઓ છો। સ્લોગન છે, કોઈ પણ વિઘ્નના વશ થવું એટલે ડાયમંડ પર દાગ લાગવો। ઓમ શાંતિ।